नमस्कार प्रणाम स्वागत छे तमारुं एक नवा वीडियो मां। मित्रों आज ना वीडियो मां आपने दशहरा के विजयादशमी नी कथा विषे जानवानुं छे। आजनो विषय खूबज महत्वपूर्ण छे तो तमने विनंती छे के वीडियो ने अंत सुधी ध्यानथी सांभळजो अने साची श्रद्धा थी कमेंट बॉक्स मां जय माताजी अने हर हर महादेव जय श्री राम लखवानुं भूलता नहीं। अने वीडियो पसंद आवे तो लाइक शेर अने चेनल ने सब्सक्राइब जरूर थी करजो। तो चालो मित्रों वीडियो ने शुरू करिए। दशहरा एटले असत्य पर सत्यनो विजय। दशहरा हर्ष अने उल्लास साथे विजयना प्रतीक रूपे उजवातो तहेवार छे जे विश्वने शिक्षा आपे छे के खराब काम करनार व्यक्ति गमे तेटलो शक्तिशाली होय परंतु असत्यना मार्गे चालनार व्यक्तिनुं पतन थाय छे। आसो मासनी दशमने दिवसे दशहरा आवे छे। आ तहेवार नव दिवसना माता दुर्गाना नवरात्रि पछी आवतो तहेवार छे। त्यार पछी दिवाळी आवे छे। दशहराना दिवसे रावण दहन माटे तैयारीओए करवामां आवे छे। रावणनी 10 माथावाळी प्रतिकृति भव्य बनावामां आवे छे। सांजना समये आ रावणनुं दहन करवामां आवे छे। विजयादशमी एक उत्सव के तहेवार ज नथी परंतु केटली सारी वातोनुं प्रतीक छे। सत्य साहस निस्वार्थ सहायता मित्रता वीरता अने सौथी वधारे दंभ जेवा अलग अलग तत्वोनुं प्रतीक छे। असत्य पर सत्यनो विजय थयो अने दरेक युग माटे ते एक परंपरा बनी गई। तेथी दरके व्यक्ति हमेशा कहे छे के सत्यनो ज हमेशा विजय थाय छे। असत्य के खराब व्यक्तित्वनो नाश थाय छे। प्रतिभाशाळी रावण होवा छतां पण तेने आ अभिमान अने खोटा दंभने कारणे खराब रस्ता पर जई रहेल रावणनो नाश आजे पण विजयादशमीना दिवसे करवामां आवे छे। दशहराने विजयादशमीना नामे पण ओळखवामां आवे छे। विजयादशमी भगवान श्री रामना विजयना रूपमां अने दुर्गा माताની पूजाना रूपे आ शक्ति पूजा आराधनानो उत्सव कहेवाय छे। दशहरा हर्ष अने उल्लास साथे विजयना प्रतीक रूपे उजवतो तहेवार छे जे विश्वने ए शिक्षा आपे छे के खराब काम करनार व्यक्ति गमे तेटलो शक्तिशाळी होय परंतु असत्यना मार्गे चालनार व्यक्तिनું पतन थाय छे। पापनો અંત નક્કી હોય છે તે વધારે સમય સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકતો નથી। દશેરાનો તહેવાર ઉજવીએ ત્યારે આ બોધપાઠ આપણને મળે છે। દશેરા ભારત અને અન્ય દેશોમાં પણ ધામધૂમથી ઉજવાય છે। ભારતમાં વિજયાદશમી પર્વ દેશના બધા જ રાજ્યોમાં ધામધૂમથી ઉજવાય છે। ભારતમાં કુલ્લુ દશેરા મૈસૂર દશેરા દક્ષિણ ભારત બંગાળ જેવા રાજ્યોના લોકો દશેરાની તૈયારીઓ કેટલાય દિવસો પૂર્વે કરતા હોય છે। કુલ્લુ દશેરામાં આસો મહિનાના 15 દિવસોમાં રાજા બધા દેવી દેવતાઓને ઢાલપુર ઘાટીના રઘુનાથજીના સન્માનમાં યજ્ઞ કરવાનું આમંત્રણ આપે છે। દેવી દેવતાઓને રંગબેરંગી પાલખીમાં બેસાડવામાં આવે છે। આ ઉત્સવમાં પહેલા દિવસે મનાલીની દેવી હિંબા કુલ્લુ આવે છે। બધા દેવી માતાના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે। કુલ્લુમાં વિજયાદશમીનો પર્વ રાજા જગતસિંહના સમયથી ઉજવવામાં આવે છે। અહીંયા દશેરા વિશે એક કથા છે કે સાધુની સલાહ માનીને રાજા જગતસિંહે કુલ્લુમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સ્થાપિત કરી। આ મૂર્તિ અયોધ્યાથી લાવવામાં આવી હતી। રાજા જગતસિંહ કોઈ રોગથી પીડિત હતા। સાધુએ રાજાને રોગમાંથી મુક્તિ મળે તે માટે રાજાને શ્રી રામની પ્રતિમા લાવીને તેમની પૂજા અર્ચના કરવાની સલાહ આપી હતી। દશેરાને દિવસે શ્રી રામની યાદમાં રાવણનું દહન કરવામાં આવે છે। શ્રી રામે અસત્ય પર સત્યનો વિજય કરી બતાવ્યો હતો। શ્રી રામ અને રાવણના યુદ્ધમાં છેલ્લો દિવસે રાવણનો વધ કરવામાં આવ્યો તે દશેરા તરીકે ઓળખાય છે। વિજયાદશમી રામકથાનું ઉત્કર્ષ અને ચરમ છે તો ભારત વર્ષની પ્રકૃતિ અને લોકની ઉત્સવૃત્તિનું ગતિમય ગીત છે। એક વિજય ગીત છે, એક જય ગાથા છે, ઉત્સવપ્રિય પ્રતીક્ષાનો આનંદ પર્યાવસાન છે, એક સંઘર્ષનો વિરામ છે, અશુભનો અંત છે। હજારો વર્ષે પહેલા આ ભૂમિ પર માનવ ઇતિહાસની અભૂતપૂર્વ અને અવિસ્મરણીય ઘટના બની હતી। તે અસત્યની સત્ય પર વિજયથી ગાથા બની ગઈ। રામ રાવણ યુદ્ધ સત્ય અને અસત્ય ધર્મ અને અધર્મ વચ્ચે એવો સંગ્રામ રચ્યો જેનાથી સામાજિક સંદર્ભો પ્રભાવિત થયા, તેના અંતથી મૂલ્યોને સ્થાપિત કરવામાં આવ્યા। અન્યાય અત્યાચાર વિઘટન અહંકાર સંસારમાં કલંકરૂપ છે। ઇતિહાસ પુરાણમાં લખવામાં આવ્યું છે કે દરેક યુગમાં આવા દુષ્ટ રાક્ષસોએ જન્મ લીધો છે। ત્રેતા યુગમાં રાવણ કુંભકર્ણ મેઘનાથ ખરદૂષણ તાટા ત્રિશરા અને દ્રાપરમાં કંસ પૂતના બકાસુર વગેરે હતા। ઋષિ વિશ્વામિત્રની સાથે જઈને શ્રીરામ લક્ષ્મણે તાટાસુરનો નાશ કર્યો હતો। રાવણ હંમેશા પોતાના પદ પ્રતિષ્ઠા અને અહંકારને વધારે મહત્વ આપતો હતો।
નીતિ શાસ્ત્ર અને શિવનો ભક્ત કહેવાય છે. જ્યારે માણસ સ્વયંને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરે છે ત્યારે રાવણ બનવા માટે પ્રેરિત થાય છે. શ્રી રામ અને રાવણના યુદ્ધમાં બંને પાસે શક્તિ હતી. રાવણ પાસે અહંકાર અને પ્રતિષ્ઠાની શક્તિ, તો શ્રીરામ પાસે સત્યની શક્તિ હતી. વિજયાદશમી. દશ એટલે દસ અને હરા એટલે હારી ગયા અથવા પરાજિત થયા. આસો સુદ દશમીની તિથિ પર દશેરા ઉજવાય છે. દશેરા પહેલાના નવ દિવસોમાં એટલે જ કે નવરાત્રિના સમયમાં દસે દિશાઓ માતાજીની શક્તિથી ભારિત થાય છે. દશમીની તિથિને દિવસે આ દસે દિશાઓ દેવીમાંના નિયંત્રણ હેઠળ આવે છે, અર્થાત દસે દિશાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તેથી તેને દશેરા કે દશરા કહેવામાં આવે છે. દશમીને દિવસે વિજય પ્રાપ્ત થયો હોવાથી આ દિવસ વિજયાદશમી ના નામથી પણ ઓળખાય છે. વિજયાદશમી 3.5 શુભ મુહૂર્તોમાંથી એક છે. આ દિવસે કોઈ પણ કર્મ શુભ ફળદાયી હોય છે. દશેરા કે વિજયાદશમીનો ઇતિહાસ. દોડ શ્રીરામના પૂર્વજ અયોધ્યાધીશ રઘુએ વિશ્વજીત યજ્ઞ કર્યો. સર્વ સંપત્તિ દાન કરીને એક પર્ણકુટીમાં રહેવા લાગ્યા. ત્યાં કૌત્સ આવ્યો. એને ગુરુદક્ષિણા આપવા માટે 14 કરોડ સુવર્ણ મુદ્રિકાઓની આવશ્યકતા હતી. પ્રભુ કુબેર ઉપર આક્રમણ કરવા માટે સિદ્ધ થઈ ગયા. કુબેરે અશ્વમંતક, કચનાર અને શમી ખીજા ના વૃક્ષો પર સોનાનો વર્ષાવ કર્યો. તેમાંથી કૌત્સે કેવળ 14 કરોડ સુવર્ણ મુદ્રિકા લીધી. બાકીનું સુવર્ણ પ્રજાજનો લઈ ગયા. શ્રીરામ પ્રભુએ આ દિવસે રાવણ વધ માટે પ્રસ્થાન કર્યો હતો. એવી માન્યતા છે કે વિજય પ્રાપ્તિ પછી રામચંદ્રએ આ દિવસે રાવણનો વધ કર્યો. અજ્ઞાતવાસ સમાપ્ત થતા વેંદ્ય પાંડવોએ શક્તિ પૂજન કરીને શમીના વૃક્ષમાં મૂકેલા પોતાના શસ્ત્રો ફરીથી હાથમાં લીધા અને વિરાટની ગાયો ચોરનારી કૌરવસેના પર આક્રમણ કરીને વિજય પ્રાપ્ત કર્યો. એ પણ આ જ દિવસ વિજયાદશમી તહેવાર ઉજવવાની રહી. આ દિવસે સીમોલ્લંઘન, શમી પૂજન, અપરાજિતા પૂજન અને શસ્ત્ર પૂજા આ 4 કાર્યો કરવામાં આવે છે. સીમોલ્લંઘન પરંપરાનુસાર ગ્રામદેવતાને પાલખીમાં બેસાડીને અપરાહકાળે એટલે જ કે 3 PM બપોરે 4 વાગ્યા પછી લોકો ભેગા મળીને ગામની સીમા બહાર ઈશાન દિશા તરફ જાય છે અને જ્યાં શમી અથવા અશ્વમંતક વૃક્ષ હોય છે ત્યાં સુધી જાય છે. શમી અથવા અશ્વમંતક વૃક્ષનું પૂજન, જો શમીનું વૃક્ષ હોય તો તેનું પૂજન કરે છે. પૂજા કર્યા પછી પ્રાર્થના કરે છે. શમી પાપનું શમન કરે છે. શમીના કાંટા તાંબા જેવા રતાશ રંગના હોય છે. શમી શ્રીરામની સ્તુતિ કરે છે, તેમ જ અર્જુનના બાણોને પણ ધારણ કરે છે. હે શમી, પ્રભુ શ્રીરામે આપની પૂજા કરી છે. હું સમય પર વિજયયાત્રા ગમન કરીશ. તમે મારી યાત્રા નિર્વિઘ્ન અને સુખમય બનાવજો. અને જો શમી વૃક્ષ ઉપલબ્ધ ન હોય તો અશ્વમંતક વૃક્ષનું પૂજન કરે છે. પૂજાના સમયે વૃક્ષની નીચે ચોખા, સોપારી અને સિક્કા મૂકે છે. પૂજન પછી પ્રાર્થના કરે છે. હે અશ્વમંતક મહાવૃક્ષ, તમે મહાદોષોનું નિવારણ કરો છો. મને મારા મિત્રોના દર્શન કરાવો અને મારા શત્રુઓનો નાશ કરજો. અપરાજિતા પૂજન. પૂજા સ્થળ પર અષ્ટદળની આકૃતિ કરે છે. આ અષ્ટદળનું મધ્ય બિંદુ ભૂગર્ભ બિંદુ એટલે કે દેવીના અપરાજિતા રૂપના ઉત્પત્તિ બિંદુના પ્રતીક તરીકે છે, તથા અષ્ટદળનું અગ્રબિંદુ અષ્ટપાલ દેવતાઓનું પ્રતીક છે. આ અષ્ટદળના મધ્ય બિંદુ પર અપરાજિતા દેવીની મૂર્તિની સ્થાપના કરીને તેનું પૂજન કરવામાં આવે છે. અપરાજિતા શ્રી દુર્ગા દેવીનું મારકરૂપ છે. પૂજન કરવાથી દેવીનું આ રૂપ પૃથ્વી તત્વના આધાર પર ભૂગર્ભમાંથી પ્રગટ થઈને પૃથ્વીના જીવો માટે કાર્ય કરે છે. અષ્ટદળ પર આરૂઢ થયેલું આ ત્રિશુલધારી રૂપ શિવના સંયોગથી દિક્પાલ અને ગ્રહદેવતાની સહાયતાથી આસુરી શક્તિઓનો નાશ કરે છે. પૂજન પછી શત્રુનો નાશ અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. કેટલાંક સ્થાનો પર અપરાજિતા દેવીનું પૂજન સીમોલ્લંઘન માટે જતા પહેલાં જ કરી લેવામાં આવે છે. શમીપત્ર તેજનું ઉત્તમ સંવર્ધક છે, તેથી શમી વૃક્ષની પાસે જ અપરાજિતા દેવીનું પૂજન કરવાથી શમીપત્રમાં પૂજન દ્વારા પ્રગટ થયેલી શક્તિ જળવાઈ રહે છે. શક્તિતત્વથી ભારિત શમીપત્રને આ દિવસે ઘરમાં રાખવાથી આ લહેરોનો લાભ વર્ષભર મેળવી લેવાનું જીવોને માટે શક્ય થાય છે. એકબીજાને અશ્વમંતકના પાન સોનાના રૂપમાં શા માટે આપે છે? વિજયાદશમીને દિવસે અશ્વમંતકના પાન સોનાના રૂપમાં દેવતાને અર્પણ કરવામાં આવે છે. આપસમાં પ્રેમભાવ ઉત્પન્ન કરવા માટે અશ્વમંતકના પાન શુભચિંતકોને સોનાના રૂપમાં આપીને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. અશ્વમંતકના પાંદડામાં ઈશ્વરી તત્વ આકર્ષિત કરી લેવાની ક્ષમતા વધારે હોય છે. આ પાંદડાઓમાં 10% રામતત્વ અને શિવતત્વ પણ વિદ્યમાન હોય છે.
आ पांदाओ आपवाती पांदाओ द्वारा व्यक्ति ने शिवनी शक्ति पण प्राप्त थाय छे। आ पांदड़ा व्यक्तिमान तेजतत्वनी सहायता थी क्षात्रवृत्ति पण वधारे छे। केटलांक स्थानों पर नवरात्रिना काळमां रामलीलानुं आयोजन करवामां आवे छे, जेमां प्रभु राम भगवानना जीवन पर आधारित लोकनाटक प्रस्तुत करवामां आवे छे। दशेराने दिवसे तेमज लोकनाटकना अंतमां रावण अने कुंभकर्णनी प्रतिमाओनुं दहन करवामां आवे छे। दशेराने दिवसे शस्त्रपूजन, आ दिवसे राजा अने सरदार पोताना शस्त्रों अने उपकरणोंने चोखा करीने तेमनी पूजा करे छे। तेमज खेडूतो अने कारीगरो पोताना उपकरणों अने हथियारोंनी पूजा करे छे। केटलाक लोको आ शस्त्रपूजा नवमीना दिवसे पण करे छे। दशेराने दिवसे रावणनुं पुतळुं बाळवानो अर्थ छे अन्याय अने अनैतिकता नष्ट करवी। दशेरा एटले विजयनो तहेवार, न्याय अने नैतिकतानुं पर्व, सत्य अने शक्तिनुं पर्व। आज दिवसे भगवान श्रीरामे राक्षसोना राजा रावणनो वध कर्यो हतो। ते विजयना प्रतीक तरीके ज प्रतिवर्ष दशेराने दिवसे रावणनुं पुतळुं बाळवामां आवे छे। आ तहेवार कोईपण प्रकारनो अन्याय अने अनैतिकतानो नाश अटळ होय छे एवो संदेश अमने आपे छे। भले एकादने जगतमांनी सर्व शक्तिओ अने सिद्धि प्राप्त थई होय, તેમ છતાં જો તે સામાજિક હિત પ્રતિષ્ઠાના વિરોધમાં વર્તન કરે તો તેનો નાશ અટળ હોય છે। દશેરાની કથા એવી છે કે સીતાએ પરમ શક અને ચારિત્ર્ય સંપન્નતા દૃઢ ચરિત્રના બળ પર પોતાનું પવિત્ર શીલ બચાવ્યું હતું। શ્રીરામે દુરાચારી રાવણનો અંત કર્યો અને સીતાને તેમનું સતીત્વ એટલે પાવિત્ર્ય ફરી મેળવી આપ્યું। પોતાના સ્ત્રીત્વનું રક્ષણ એકલા આત્મવિશ્વાસથી કરનારા તે નારીમાં સીતામાં કેટલું તેજ અને સતીનું બળ હશે। જ્ઞાન દઢ આત્મવિશ્વાસથી શક્તિશાળી રાવણ સામે સ્વસંરક્ષણ કરનારા સીતા અને રાવણનો વધ કરીને તેમને સતીત્વ મેળવી આપનારા રામ, જ્યારે જ્ઞાન તહેવારોના નામ હેઠળ ગળાડૂબ સ્વૈરાચારમાં આળોટનારી આજની પેઢી, આજે દેશમાં સાચો રાવણ ક્યાં બળે છે? અહીં બળે છે કેવળ નિષ્પાપ સીતા। સાચા રાવણોને જ્યાં સુધી બાળવામાં આવશે નહીં, ત્યાં સુધી નવ દિવસોની શક્તિ પૂજા પછી આવનારી દશેરાનું સાર્થક કેવી રીતે થશે? જ્યાં સુધી સાચા રાવણને ઓળખીને તેનું સમયસર દહન થતું નથી, ત્યાં સુધી નવ દિવસોની શક્તિ પૂજા પછી સીતા માતાનું પાવિત્ર્ય અને ભગવાન શ્રીરામની દૃઢ મર્યાદાનો વિજય થયેલા આ દસમા દિવસનું સાર્થક કેવી રીતે થશે? ક્યારે બળશે આ દેશમાંના સાચા રાવણો અને ક્યારે જીતશે પ્રત્યેક સીતા? કેટલાંક દિવસ બાળીશું આપણે રાવણના ખોટાંક પૂતળા? ક્યારે બંધ થશે દહેજ પદ્ધતિ અને આબુના નામ હેઠળ થનારું કુમરી સીતાઓનું દહન? આપની સંસ્કૃતિ, આપણો વારસો, મિત્રો, આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ। જો તેમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રીરામ, જય હિન્દ, જય ભારત।